ધીરુબેનના ચાહકો, ચાહકો જ કહીશ, કારણ કે ધીરુબેન માટે જેમને લાગણી છે એ બધા આવ્યા છે. નમસ્કાર. સ્ત્રી મંડળ સાંતાક્રુઝ લેખિની તથા સાહિત્ય સંસદ તરફથી આપ સૌને હૃદયથી આવકારીએ છીએ. ગયે વર્ષે 10 માર્ચ 2023ના રોજ શ્રી ધીરુબેનનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો, પરંતુ આજે પણ લાખો ચાહકોના દિલમાં તેઓ હજી જીવન છે. આ ત્રણેય સંસ્થાઓ ધીરુબેનની ખૂબ જ નજીક હતી. એમના પોતાના સંતાનો અત્રે સામે બેઠા છે, છતાં પણ આ ત્રણેય સંસ્થારૂપી બાળકો એમની ખૂબ નજીક હતા. હું આટલા વર્ષો એમને જેટલા જાણી શકી છું તે પરથી કહું કે ધીરુબેનને આ ત્રણેય સંસ્થાઓ માટે ખૂબ જ પ્રેમ હતો. આપ સૌ મંડળ ગીત તો જાણો જ છો, કારણ કે દર વખતે આપણે ગાઈએ છીએ. આ મંડળ ગીતનો જન્મ થતો અમે મંડળની કમિટીએ જોયો છે. તે દિવસે ધીરુબેન ખૂબ જ ખુશ હતા. અમે સૌ મંડળમાં આગામી કાર્યક્રમનું કામ પતાવી બેઠા હતા. બહેનો હોય, વાતાવરણ હોય, પ્રસન્ન હોય એટલે ઠાઠા ઠીઠી તો ચાલવી જ જોઈએ. એટલામાં ધીરુબેન એમની સ્ટાઇલથી ખાદીનો સાડલો આમ ઊંચો કરીને આવી ગયા અને શું ચાલે છે, શું ચાલે છે. અમે બધા એકદમ ચૂપ થઈ ગયા. એમણે હસતા હસતા કહ્યું, અરે ચૂપ કેમ થઈ ગયા, અરે શાંત કેમ થઈ ગયા, કરો મજા, આનંદ. અમે કહ્યું, ધીરુબેન સોરી, હા અમને ખબર નહીં કે તમે આવી જશો, તમે આવશો એટલે તો તમે ખડખડાટ હસી પડ્યા. અને પછી કહ્યું કે અરે મેં તમારો શોર બકોર કલવલાટ બહારથી ઘણી વાર સાંભળ્યો અને આ તમારી મચ્છી માર્કેટ પણ મેં સાંભળી. આ તો તમે જેને પિયરિયા મળીને મજા કરો છો, હંમેશા આવા જ રહેજો, મને કાગળ આપો જો. એટલે અમે કાગળ આપ્યો, કારણ કે ધીરુબેન આવે એટલે આમ બધાને ખૂબ પ્રેમ, પણ ધીરુબેન આવે એટલે બધા થોડા જરા આમ કોન્શિયસ થઈ જાય. એમાં બી જે મારા જેવા ધીટ હોય તેને બહુ વાંધો ના આવે, પણ બીજા બધા જરાક આમ કોન્શિયસ થઈ જાય. એટલે ધીરુબેન કે ચાલો લાવો છો કાગળ ને પેન. અમે એમને કાગળ અને પેન આપ્યા અને એ જ વખતે એમણે મંડળ મારું પિયર પનોતું એ ગીત લખી નાખ્યું અને પછી જણાવ્યું કે મંડળના દરેકે દરેક કાર્યક્રમમાં તમે આ ગીત ગાશો તો મને બહુ આનંદ થશે. એટલે ત્યારથી મંડળના દરેક કાર્યક્રમમાં આ મનીષાબેન ડૉક્ટર દ્વારા કમ્પોઝ થયેલું આ ગીત અમે ગાઈએ જ છીએ. આજે પણ તમે સાંભળશો છો. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ માં સરસ્વતીને ચરણે રહ્યા અને પોતે હસતા હસતા પણ આપણને સૌને રડાવીને સદા માટે ચાલી ગયા. આજે એમની પ્રથમ પુણ્યતિથિએ એમને માણવાના છે, એમનું સાહિત્ય માણવાનું છે, એમને યાદ કરવાના છે. નમસ્કાર. અને હવે ધીરુબેનને લખેલ એક સરસ્વતી વંદનાની વંદનાથી આપણે મનીષાબેન શરૂ કરશે અને ત્યાર પછી મંડળની કમિટીની બહેનો મંડળ ગીત રજૂ કરશે.
विश्राम नि नवा
તબલા વગર